સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભુજના રોયલ ફાઉન્ડેશન દ્વારા જૈનાચાર્ય અજરામર ભુજ ઇંગ્લિશ સ્કૂલના બાળકોને તિરંગો તેમજ પુસ્તકનું વિતરણ કરાયું. 15 ઓગસ્ટ 1947 દેશને સાચા અર્થમાં આઝાદી મળી હતી અને ત્યારથી 15 ઓગસ્ટના દિનને સ્વાતંત્ર દિવસ તરીકે સમગ્ર દેશમાં વર્ષો વર્ષ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બાળકોમાં પણ રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રસરે તે હેતુસર ભુજની રોયલ ફાઉન્ડેશનના ઉપક્રમે ભુજની જૈનાચાર્ય અજરામલ ભુજ ઇંગ્લિશ સ્કૂલ મધ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2002થી રોયલ ફાઉન્ડેશન દ્વારા આ અવિરત કાર્ય ચાલુ છે. શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રને લગતી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 73માં સ્વાતંત્ર દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 1947ની 15 ઓગસ્ટે આપણે રાજકીય આઝાદી મેળવી, આર્થિક આબાદી તરફ આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ વાળ્યો. છેલ્લા 73 વર્ષ દરમિયાન દરેક ક્ષેત્રમાં શિક્ષણ, ખેતીવાડી, ઉદ્યોગ, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી બધામાં ખૂબ ખૂબ વિકાસ થયો છે. પરંતુ રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીય અસ્મિતા એ બંને ભાવનાને ક્યાં ક્યાંથી ઘસારો થતો એવું જોવા મળે છે. એવા સંજોગોમાં વિદ્યાર્થીઓ કે જે આ દેશના આવતીકાલના નાગરિકો છે એમનામાં રાષ્ટ્રીય ભાવનાનું, રાષ્ટ્રીય અસ્મિતાની ભાવનાનું સિંચન થાય, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એની આન બાન અને શાન કેમ જાળવવી એ અંગે એ લોકોમાં જાગૃતિ આવે એ માટે છેલ્લા ઘણા વર્ષોથી રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ભાઈશ્રી નોડે તરફથી આ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. આપ પત્રકારો મિત્રો તેમજ મીડિયાના મારા મિત્રોને ખ્યાલ જ છે કે છેલ્લા 2002થી કરીને આ અવિરત કાર્યક્રમ ચાલુ છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ. આજનો આ કાર્યક્રમ બહુ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે અને મને એમ લાગે છે કે 2002થી કરી અને આજે આ મારો 35મો કાર્યક્રમ છે. ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. તમને બીજી એક વાત કહું કે આમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ અજરામલ પસંદગી મેં એટલી કરી છે કે અહીંયા સ્વચ્છ અને સારા બાળકો છે ને સાથે સાથે એવી લાગણી મારી હતી કે ઘણા સમયથી હું વિચારતો હતો આ સ્કૂલમાં કાર્યક્રમ કરું ને આ કાર્યક્રમ કરવાની મને તક મળી. ને બીજો તમને હું એમ કહું છું કે 260 પુસ્તકો લઈ આવ્યો છું, 1000 રાષ્ટ્રધ્વજ લઈ આવ્યો છું અને સાથે સાથે અલ્પાહારની વ્યવસ્થા પણ આ સ્કૂલમાં કરવામાં આવી છે. આજનો આ કાર્યક્રમ એક રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ કરું છું ને આ કાર્યક્રમમાં મારા કાર્યક્રમના અને માન આપી ને કાર્યક્રમના અધ્યક્ષ એવા લતાબેન સોલંકી, માન્ય શ્રી શંકરભાઈ સચદે, વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ભારતના પૂર્વ ચેરમેન એવા કિરીટભાઈ સોમપુરા, મુસ્લિમ આગેવાન એવા અલીમામભાઈ જત, મારા હું એમ કહીશ કે રાજકીય રીતે અને જાહેર જીવનમાં સમાજના મને જે પણ પ્રોત્સાહિત આવે તેવા ગોદાવરીબેન ઠક્કર તેમજ આખી આખી મારી ટીમ મને જે સહયોગ કાયમ આપે છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે, જે સલાહકારો છે એવા કપિલભાઈ સુમરા, આદિલભાઈ ભાઈ, કિશનભાઈ તેમજ રાજેન્દ્ર શેઠ આ કાર્યક્રમમાં મને ખાસ કરીને પ્રોત્સાહન આપે છે. અને મને તમને બીજી એક વાત કહીશ કે હરીશી જાડેજા કરીને એક મારા મિત્ર છે, એ ગુજરાત રાજ્ય પ્રદેશના ઉપપ્રમુખ છે, છતાંય મારી સાથે ખંભે ખંભા મિલાવીને આ મને કાર્યક્રમમાં ઓથ આપે છે ને મારા કાર્યક્રમમાં સફળ બનાવવા માટે એ પણ તન મન મહેનત કરી રહે છે. આજનો આ કાર્યક્રમ બહુ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે કેટલા બાળકો આ કાર્યક્રમમાં ઉત્સાહિત છે ને હું એમ કહીશ કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જ્યારે પણ આવે છે ત્યારે હું આ બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કોઈ પણ ડોનેશન કે કોઈ પણ જાતનો એમાં ફંડફાળો નથી લેવામાં આવે છે. આ મારે સર્વે ખર્ચે કરવામાં આવે છે ટ્રસ્ટ તરફથી અને સાથે સાથે જે પણ બુક છે એકની કિંમત 25 રૂપિયા છે એવા 260 શંકરભાઈ સત્ય પરિવાર તરફથી ડોનેટ કરવામાં આવે છે.